ચિઠોડા ગ્રામ પંચાયત ખાતે વેપારીઓની મીટિંગ યોજાઈ. સાબરકાંઠાના વિજયનગર તાલુકા ચિઠોડા ગ્રામ પંચાયત દ્વારા રાજ્યમાં કોવિડ-19 પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તારીખ 21/4/2021ના રોજ વિજયનગર મામલતદાર તથા ચિઠોડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ વિજયનગર તાલુકાના પ્રમુખ ડીકે નીનામા તથા ચિઠોડા વેપારી એસોસિએશનના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા જેએમ પટેલ તથા ઉપપ્રમુખ ડીબી ધોબીનાની ઉપસ્થિતિમાં વેપારી મિત્રોએ મીટિંગમાં બોલાવતા હાલ વર્તમાન કોરોના મહામારી ચાલી રહી છે જેની સાંકળ તોડવા માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતમાં વેપારી એસોસિએશન દ્વારા સમસ્ત અધિકારીઓ અને વેપારી મિત્રોના સહયોગ અને અભિપ્રાયથી નિર્ણય કરવામાં આવ્યો છે કે શુક્રવારથી રવિવાર સુધી સંપૂર્ણ બજાર બંધ રહેશે. ત્યારબાદ તારીખ 26/4/2021થી તારીખ 30/4/2021 સુધી ચિઠોડા બજારની દુકાનો સવારે 8 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. ત્યારબાદ સંપૂર્ણ બજાર બંધ રહેશે. વધુમાં જોવા જઈએ તો D18 ન્યૂઝના સંવાદદાતા હિતેશ દરજી અને રાહુલ શાહની ટીમે ચિઠોડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર MS પરાડિયાની મુલાકાત લેતા જાણવા મળ્યું કે ગૃહ વિભાગે ફરજ પરના અધિકારીઓને તારીખ 12/4/2021ના રોજ સૂચનાઓ આપવામાં આવી છે કે તારીખ 14/4/2021થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 50થી વધુમાં વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. જ્યાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે ત્યાં કર્ફ્યુના સમયની અવધિ દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહીં. મૃત્યુ કિસ્સામાં અંતિમ વિધિ ઉત્તરક્રિયામાં 50થી વધુ વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં. જાહેરમાં રાજકીય સામાજિક ધાર્મિક સત્કાર સમારંભ જન્મદિવસની કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ રહેશે. એપ્રિલ તથા મે માસ દરમિયાન આવતા દરેક ધર્મના તહેવાર જાહેરમાં ઉજવણી કરી શકાશે નહીં. સૂચનાઓનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી ગૃહ વિભાગે અસરકારક અમલ કરવા માટે આવશ્યક પગલાં લેવાના અધિકારીઓને કડક સૂચનાથી વિનંતી કરવામાં આવી છે. સોળ પથારી માટેની કાલે વ્યવસ્થા કરી છે. આપણે આવતીકાલથી લગભગ આવતીકાલથી ઉદઘાટન હતું. એટલે મહેરબાની કરીને કે આપણો કોઈ આવો પ્રશ્ન બને તો દક્ષિણ તરફ ના જતા ઉત્તર તરફ વળીએ અને આ દવાખાનાની અંદર જે ડૉક્ટરો છે અત્યારે એકદમ એવા ફ્રેશ અને પેલા કંટાળેલા ડૉક્ટરો છે. એટલે આપણે આનો લાભ લઈએ અને આ સરકાર બદલ આપશું આભાર. અસ્ત ભારત માતા કી. એના પછી સોમવારથી સવારે 7 થી 3 વાગ્યા સુધી 30 તારીખ સુધી વેપારીઓ પાલન કરવું એવું સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે.